वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् चिन्तये बुलो श्रीस्वामिनारायणभगवाननि श्रीहरिकृष्णमहाराजनि श्रीघनश्यां महाराजनि બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ સાગર પૂર બીજું તરંગ પચીસમો આપણે સાંભળીએ છીએ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ કહ્યું ભગવાનના ચરિત્ર એ ભક્તને માટે અમૃત સમાન છે અભક્ત માટે ઝેર સમાન છે ભગવાનની તમામ ક્રિયા યોગ્ય અથવા તો અયોગ્ય એ યોગ્ય છે અને એના ગાનથી અને શ્રવણથી જીવનું કલ્યાણ થાય છે ભગવાનના સંબંધ વિનાની કોઈ પણ વાત એ અંતે જીવનું કલ્યાણ બગાડનારી છે સાચી શાંતિ ભગવાનના ચરિત્રમાં છે ખૂબ સરસ વાત આવી ભગવાનના દરેક ચરિત્ર એક સરખા નથી હોતા કોઈ સાંભળવા યોગ્ય હોય કોઈ ચરિત્ર સમજવા યોગ્ય હોય અને કોઈ ચરિત્ર પ્રમાણ રૂપે ગ્રહણ કરીને જીવનમાં ઉતારવા યોગ્ય હોય માટે ભગવાનના ભક્તને વિવેક રાખીને ભગવાનના ચરિત્ર સાંભળવા અને સમજવા જોઈએ વિવેક વિનાનો મનુષ્ય એ પશુ સમાન છે આ મુદ્દાની વાતો વાંચું છું ભગવાનની મૂર્તિ ભગવાનના ચરિત્ર ભગવાનના ચારવિંદ અને ભગવાનની આજ્ઞા અને વચન ચારે ચાર એક છે કોઈ ભગવાન કરે કે ભગવાનના ચરિત્રનું ગાન અને શ્રવણ કરે ભગવાનના ચરણની સેવા કરે કે પછી ભગવાનની આજ્ઞાનું પાલન કરે ક્રિયા જુદી જુદી હોવા છતાં પણ એનું ફળ એક જ છે જીવના હૃદયમાં પડેલી વાસના એ દૂર કરે છે આત્યંતિક કલ્યાણનો એને અધિકારી બનાવે છે ખૂબ સરસ તમે બધા ધ્યાનથી હવે સાંભળો છો મંતવ્ય પણ સારું યાદ રાખો છો તમે સાંભળો છો ને કેવો કેવો કથાનો મહિમા આવે છે આ કથા જ આપણા જીવનની વ્યથાને ટાળનારી છે આ કથા જ આપણા જીવનના બધા પ્રશ્નોને ઉકેલનારી છે ધ્યાનથી સમજીને એકાગ્ર થઈને સાંભળીએ તો આ કથા એ અમૃત સમાન છે ભગવાનની મૂર્તિને આપણા હૃદયમાં પધરાવી દે આવી મોટી તાકાત આ કથામાં છે આવો સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને વાત કરતા હતા દાદા ખાચરને વાત કરતા હતા એ જ પ્રસંગ ભગવાનના ચરિત્રનો મહિમા કહી હવે કથા આગળ વધે છે સ્વામિનારાયણ હરે સદગુરુ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે હેરાજન હવે શ્રીહરિની વાત કહું છું જે પુલ્હાશ્રમમાં સાક્ષાત રહ્યા છે શ્રીહરિ જ્યારે જે ફળ ફૂલ વગેરે મળી આવે ત્યારે તે જમી લેતા ત્યાંના નિવાસી તપસ્વીઓ શ્રીહરિની રીત જોઈને વિસ્મય પામતા હતા આશ્ચર્ય થતું હતું તેઓ જે પરસ્પર બોલતા હતા તેને હવે હું તમારી આગળ કહું છું દિવ્ય રૂપે મુક્તાનંદ સ્વામીએ સાંભળ્યું છે દિવ્ય રૂપે ભગવાનની આપેલી આ શક્તિ છે અને એ જ વાત દાદા ખાચરને કરે છે એ જ વાત આ શાસ્ત્રમાં લખાણી છે અને એ જ વાત અત્યારે અમેરિકામાં તમે અને હું સાંભળીએ છીએ બાકી આપણા કાન કે આપણી શક્તિ એવી નથી કે ભગવાન શ્રીહરિશ શું બોલ્યા આપણે અહીંયાથી સાંભળી શકીએ પણ આ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીની કૃપા માનો એવા મોટા સત્પુરુષનો આપણા ઉપર અનુગ્રહ માનો આ બાલુડા પિયુડા ઘનશ્યામ મહારાજની કૃપા માનો કે આપણે સાંભળીએ તીવ્ર તપ કઠોર તપશ્ચર્યા અસંભવ તપશ્ચર્યા છે ઇતિહાસમાં શાસ્ત્રોમાં આવી ઘોર તપશ્ચર્યા કોઈ કરી હોય આવી નાની કુમળી અવસ્થામાં કોઈ દાખલો નથી ગુરુજીની સાથે અમે હિમાલય ફર્યા છીએ એટલે આશિષ ભગત બદ્રીનાથથી ઉપર જાઓને ચરણ પાદુકાવાળી જગ્યા છે ઓરિજિનલ ભગવાનના ચરણની છાપ એટલે ને ચરુણ પાદુકાની અતિ પવિત્ર જગ્યા છે નીલકંઠવર્ણી એક મહિનો રહ્યા છે ત્યાંથી તમે ઉપર જાઓને એટલે નારાયણ માઉન્ટેન આવે હિમાલયનો એક ભાગ છે ત્યાંથી આગળ જાઓને એટલે નર માઉન્ટેન નર અને નારાયણ નામના બે પહાડ છે એની પાછળ તમે જાઓને તો એવું કહેવાય છે એક લાખ વરસ કરતાં પણ જૂની પાણીની શિલાઓ જેને ગ્લેશિયર કહેવાય એક લાખ વરસ કરતાં જૂનું પાણી થીજેલું ત્યાં છે ત્યાં સાઇન બોર્ડ છે મોટી અમે તો વાંચીને આવ્યા છીએ જોઈને આવ્યા છીએ એટલે શું સાઇન બોર્ડ છે અહીંયાથી આગળ હવે કોઈએ પણ જવું નહીં જેટલા લોકો ગયા છે કોઈ પાછા આવ્યા નથી બધાની યાદી છે આટલા આટલા માણસો ગયા છે આ સાલમાં કોઈ આવ્યા નથી હવે તમે જશો તો એક નામ તમારું પણ ઉમેરી અહીંયા લખીને જજો પછી ખબર પડે ઉમેરવાનું છે એ જગ્યા બદ્રીનાથ અને આ બાજુ તમે કેદારનાથ બહુ નજીક નજીક છે નીલકંઠ વર્ણી કેદારનાથથી બદ્રીનાથ એ રસ્તેથી આવ્યા છે હિમાલયના યાત્રિકોએ જ્યારે નીલકંઠ વર્ણી વિશે જાણ્યું તપાસ્યું ઇંગ્લેન્ડનો કોઈક બહુ મોટો યાત્રિક છે અને એણે લખ્યું આટલી નાની ઉંમરનો બાળક કોઈ સાધન સુવિધા વિના અને હિમાલયના ગહનમાં ગહન ગણાતા આવા ગ્લેશિયરવાળા માર્ગે જો આ રીતે કેદારનાથથી બદ્રીનાથ સુધી પહોંચી શકે તે ભગવાન સિવાય બીજો કોઈ ન હોઈ શકે એમના એક એક ડગલે પગલે એમનું ભગવાન પણ દેખાય છે એ પ્રભુ તપ કરે છે એમનું તપ જોઈને આશ્ચર્ય પામેલા તપસ્વી લોકો વાતો કરે છે મુક્તાનંદ સ્વામી એમ કહે છે એ જ વાત હું તમારી આગળ કહું છું શું આ બટુક વરણી છે તે તપ કરવાની ઈચ્છાથી અહીં આવેલા પ્રહલાદજી તો નહીં હોય ને અથવા તો તપ કરવા સ્વયં ધ્રુવ આવ્યા લાગે છે કાં તો આ કાર્તિક સ્વામી આવ્યા છે કાં તો સુખદેવજી અથવા નારદજી આવ્યા છે અથવા શનકાદિક ઋષિ આવ્યા લાગે છે કાં તો દત્તાત્રેય ઋષિ હશે અથવા ખુદ નારાયણ ઋષિ સ્વયં હશે આવી રીતે જુદી જુદી ભાવનાઓ કરે છે આ કોણ હશે એમ મનમાં વિચારે છે એવો અમે અમારા મનમાં નિશ્ચય કરી લીધો છે કેમ જે તેમના વિના આવું તપ કરવા માટે કોઈ સમર્થ નથી આ વરણી અતિ ભારે અને અતિ કઠિન તપ કરી રહ્યા છે કોઈ કાચો પોચો હોય તો આવું તપ ન જ કરી શકે હારી જાય અને તપ છોડી દે નીલકંઠ પ્રભુની આ તપશ્ચર્યા એમ કહી શકાય ભગવાન તો ભગવાન છે પણ તમને અને મને કંઈક શીખવાડવા માગે છે જગતના માર્ગે મક્કમ રહેનારો માણસ ભગવાનના માર્ગે થોડી જ વાતમાં ચલાયમાન થઈ જાય છે લાગે છે કે નહીં આઠ કલાક ખડે પગે નોકરી કરનારો માણસ મંદિરમાં અડધો કલાક દર્શનનું પણ જો મોડું થાય ને તો અધીરો બની જાય છે ડોંગરેજી મહારાજના શબ્દોમાં કહું છું આપણે ત્યાં રિવાજ છે કથા કેવી રીતે સાંભળવી ખબર છે ને તમને કેવી રીતે સાંભળવી કથા સાંભળવાની હોય એટલા દિવસ દરમિયાન દાઢી ન કરાય લખ્યું છે એ બોલું છું એટલા દિવસ દરમિયાન મીઠાઈ નહીં ખાવાની ઉપવાસ કરવાના તપ તપ કરીને કથા સાંભળવી ડુંગરેજી મહારાજ સરસ વાત કરે કે તપ કરીને કથા સાંભળે ને એને જ કથાનું ફળ મળે છે તપ કર્યા વિના કથા સાંભળે ને એને કથાનું ફળ શું છે ને અનુભવમાં નથી આવતું હવે તો કથામાં રિવાજ થઈ ગયો કથા પહેલાં તો લાડવાનું મેનુ થાય સારામાં સારું પછી એરકન્ડિશનની વ્યવસ્થા થાય વીઆઈપી નહીં વી વીઆઈપી બોલો તપ જ્યારથી ગયું ને આ સમાજમાંથી ત્યારથી યાદ રાખો સમાજનું પતન શરૂ થયું અને આજના માણસને તપ એટલે જાણી જોઈને કષ્ટ સહન કરવું જાણી જોઈને કંઈક છોડવું ગઈકાલે આશિત ભગતે મને એક વિડીયો બતાવ્યો એક વાત કરી આંખો ઉઘડી જાય હા આખો દિવસ એ જ મારા મનમાં વિચાર આવ્યા છે આશિષ ભગત દિલ્હીમાં ડી ઇન્ટરનેશનલ કંપની એના માલિક ભંવરલાલ દોશી તેરસો કરોડનું ટર્નઓવર મિલિયનર નહીં બિલિયનર માણસ ઓગણસાઠ વર્ષની ઉંમર એટલે હજી તો બહુ મોટી ઉંમર પણ ન કહેવાય ઓગણસાઠ વર્ષનો આ યુવાન એવું જ કહેવાય ને હજી તો બિઝનેસમાં ઓગણસાઠ વર્ષ કશું નથી પણ એને સ્વેચ્છાથી દાદા તેરસો કરોડનું ટન ઓવર રિલાયન્સ સેમસંગ ડ્યુપોન્ટ આ બધી મોટી મોટી કંપનીના ક્લાયન્ટ છે આટલી મોટી ઇન્ડસ્ટ્રીનો માલિક એણે સ્વેચ્છાથી બધું છોડી અને સાધું બની ગયો જૈનોમાં દીક્ષા લીધી એણે બાર વર્ષથી એના મનમાં સંઘર્ષ એના પરિવારમાં સંઘર્ષ ચાલતો મારે તો છોડવું જ છે જીવન આ છોડીને પરમેશ્વરને પામવા માટે છે બાર વર્ષના અંતેના પરિવારે સંમતિ આપી રાજી થઈને રજા આપી પણ પિતા આટલો મોટો ત્યાગ કરીને જાય દીકરાઓને પરિવારને પણ થોડો તો આઘાત લાગે ને પિતાની સ્મૃતિમાં પિતાના વિદાયને એ લોકોએ એટલા મોટા ઉત્સવના રૂપમાં ફેરવી દીધી લોકોને ખબર પડે કે આવા સુખી સંપન્ન અતિ ધનાઢ્ય લોકો પણ દોલતને લાત મારી અને ભગવાનનો માર્ગ સ્વીકારે છે એ વિડીયો ગઈકાલે મને આશીત ભગતે બતાવ્યો રાજાઓ રાજ્ય છોડીને જંગલમાં જતા આપણે તો નથી અંબાણી જેવો માણસ કહેવાય હા દાદા ઇન્ડિયાની અંદર અદાણી જેવો આમ તો અદાણીને બિઝનેસ શીખવાડનાર આ ભવરલાલ દોશી મૂળ દિલ્હીના પણ એ ગુજરાતમાં સંન્યાસ લીધો ગુજરાતની ભૂમિ બળવાળી તો છે જ એ વાત તો નક્કી જ છે જન્મેલા રાજસ્થાનમાં બિઝનેસ એણે કર્યો ગુજરાતમાં પણ ત્યાગ ક્યાં કર્યો ગુજરાતમાં શું દિલ્હીમાં હા એ તો આપણે ગૌરવ લેવા જેવી વાત નથી પણ વસ્તુ સમજવાની એ છે મને મીડિયાવાળા જે કહેતા હોય બીજા લોકો જે બોલતા હોય પણ એનું ઇન્ટરવ્યૂ સાંભળવાનો રસ હતો એમાં બે મિનિટ કે અડધો મિનિટનું એનું ઇન્ટરવ્યૂ હતું એણે એક સરસ વાત કરી કે દુનિયાના દરેક માણસોને પૈસાનું મૂલ્ય છે એટલે લોકો મારા ત્યાગને પૈસાથી જોઈ રહ્યા છે જેમ આપણે વાત કરીએ એ રીતે કે આટલું બધું છોડ્યું આટલા કરોડો છોડ્યા આટલા બધા દુનિયાને પૈસાનું મૂલ્ય છે એટલે એ દ્રષ્ટિથી મારા ત્યાગને મૂલવી રહ્યા છે જોઈ રહ્યા છે પણ લોકોને ખબર નથી કે હું છોડું છું એના કરતાં કંઈ ઘણું પામવા જઈ રહ્યો છું આશીત ભગત શું કીધું એણે હું છોડું છું એના કરતાં કંઈ ઘણું પામવા જઈ રહ્યો છું અમેરિકાનો શેસ લુઈસ એનો અંગ્રેજીનો પત્ર મેં વાંચ્યો છે એ માણસે જ્યારે અમેરિકાની અતિ સમૃદ્ધિને છોડી અને ત્યાગ કર્યો હતો હું કહેવાય એ માગું છું અંતે અંતે દરેકને ત્યાગ કરવાનો જ છે નહીં કરે તો જમદું તો મારી મારીને એને છોડાવશે પણ સમજીને છોડે ને એનું નામ તપ સમજીને છોડે ને એનું નામ સંયમ સમજીને છોડી દઈને શક્તિ છે અને છોડી દઈને હજી તો શક્યતાઓ છે ધારે તો તેર તેરસો કરોડ નહીં તેર હજાર કરોડ ઊભા કરી શકે આટલી તાકાત છે અને ત્યારે છોડી દઈને હે દાદા ના મિલી નારી ઓર હો ગયે બ્રહ્મચારી એવું નથી એને ત્યાગ ન કહેવાય એ તો લાચારી છે રાજા અશોકનો ત્યાગ રાજા કનિષ્કનો ત્યાગ રાજા બિંબિસારનો ત્યાગ ભારત દેશના ઇતિહાસમાં તમે જુઓ આપણે ત્યાં કહેવાતું બાલ્યભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિશેષીણામ વાર્ધક્યે મુનિવૃત્તિના બાલ્યવસ્થામાં બધી વિદ્યાઓ મેળવી લેતા આપણા પૂર્વજો યુવાન અવસ્થામાં દુનિયાભરના ભોગ ભોગવી લેતા અને યુવાની પૂરી થાય પચાસ પછી એકા વન વનમાં પ્રવેશ કરે વાર્ધક કે મુનિ વૃત્તિ નામ વૃત્તિને પાછી વાળી લેતા અને યોગે નાંતે તનુત્ય અને અંત સમય આવે ત્યારે યોગીના જેમ પોતાના શરીરનો ત્યાગ કરી પાછળ અનેક લોકોને પ્રેરણા આપનારા આવા તત્વો ભગવાન શ્રીહરિનો ત્યાગ કેટલો ગજબ છે કેટલો અદભુત છે સ્વામી પ્રભુપાદ અમેરિકામાં આવ્યા ત્યારે એવું બોલતા પ્રભુપાદ સ્વામી ખીજાઈને અંગ્રેજીનો રાસ્કલ શબ્દ વાપરતા થોડો ગુજરાતીમાં એનો અર્થ વિચિત્ર થાય યુ રાસ્કલ્સ યુ અમેરિકન્સ આર રાસ્કલ્સ યુ લીવ અ લાઈફ ઓફ ડોગ એન્ડ કેટ્સ તમે બિલાડાના કૂતરા જેવું જીવન જીવી રહ્યા છો તમારે સાચી મસ્તી ને આનંદ જોવો હોય ને તો આવો આ સંન્યાસ ગ્રહણ કરો એના નાભીમાંથી નીકળતા શબ્દો આપણે જાણીએ છીએ આખી દુનિયાને નાચ નચાવનાર જ્યોર્જ હેરિસન ચાર બિટલ કહેવાતા ને ચાર બીટલમાંનો એક બીટલ જ્યોર્જ હેરિસન જેના સોંગ આજે પણ દુનિયામાં આ ચાર બીટલ્સ કેટલા પોપ્યુલર એક સમયના માઇકલ જેક્સન ગણી લો એક સમયમાં આખી દુનિયા જેના શબ્દે પાગલ બની હતી એ જ્યોર્જ હેરિસન પ્રભુપાદ સ્વામીની પાછળ એવો પાગલ બને એ દુનિયાને છોડીને જગતને છોડીને સાધુ બની જાય ખબર છે ને કૃષ્ણનો દાસ બની જાય એનું ક્રિષ્ના સોંગ એનું કૃષ્ણ આલ્બમ જ્યોર્જ હેરિસનનું યોગેશ ભગતે મને આપ્યું સાંભળ્યું મેં એના શબ્દો આપણે વાંચીએ ને તો પણ આપણને એમ લાગે આના હૃદયમાં જાણે પ્રેમાનંદ બેસી ગયા આના હૃદયમાં જાણે મીરાબાઈ બેસી ગઈ ભૌતિક દુનિયામાં ડૂબા છે ને આપણે એટલે આપણને ખબર નથી હ્યુમન લાઈફ ઇઝ લાઈક આઈસબર્ગ આઈસબર્ગ ખબર છે ને જય ભગત ટાઈટેનિક જેની સાથે અથડાયું દરિયાની અંદર જામેલો એક બરફનો પહાડ આઈસબર્ગ એ બહાર તો ખાલી છે ને પાંચ ટકા જ દેખાય બાકી નેવું ટકા પંચાણું ટકા તો દરિયાની અંદર હોય દેખાતો ન હોય એમ આપણને આ બધી મોજ મસ્તી દેખાય છે ને ઈટ ડ્રિંક એન્ડ બી હેપીની લાઈફ દેખાય છે ને આ તો બહુ નાની જિંદગી છે સાચી મસ્તી સાચી ખુમારી સાચો આનંદ અંતરમાં છે આત્મામાં છે આત્મામાં બેઠેલા પરમાત્મા સુધી જો જીવ પહોંચી જાય ને તો પતિ ગઈ વાત પતિ ગઈ વાત ત્યાં પછી ને પછી યમલવા ચાપરમ લાભમ મન્ય તે નાધિકમ તત યસ્મિન સ્થિતો નો દુઃખે ન ગુરુણ આપી વિચાલ્ય સ્વામી વિવેકાનંદ અંગ્રેજીમાં કહેતા હેવિંગ વીચ હી નોટ રેકન એની અધર ગેઇન મોર ધેટ જે મળ્યા પછી ચિંતામણી મળે પછી કોઈ ઈચ્છા થાય કોઈને ત્યાં નોકરી કરવા જાય કોઈ મજૂરી કરવા જાય કોઈ એપ્લિકેશન કરવા જાય ચિંતામણી મળે પછી ક્યાંય ન જાય બિઝનેસ પણ ન કરે કારણ ચિંતામણી હેવિંગ વીચ જેને પામ્યા પછી એને બસ ડઝ નોટ રેકન કોઈ વસ્તુ એવી નથી માનતો બસ આના કરતાં આગળ છે ઇસ્ટાબ્લિશ્ડ વેરિન જ્યાં એકવાર સ્થિર થયા પછી હી ડઝ નોટ બી સેકન બાય એની હેવિએસ્ટ ઓફ ધ સૌરોજ એક વખત જે વસ્તુ મેળ્યા પછી હેવિએસ્ટ ઓફ ધ સૌરોજ દુનિયાનું ગમે એવું દુઃખ આવી જાય ગમે એવું દુઃખ આવી જાય તો પણ એ જરાય પણ વિચલિત નથી થતો પણ ક્યારે પરમાત્મા સુધી પહોંચે ત્યારે નીલકંઠ પ્રભુ તો ભગવાન છે પુરાશ્રમ ગયા હોય ને એને ખબર હોય મેં કીધું ને આ તો જવું પડે અમેરિકામાં એર કંડીશન ચાલુ કરી ખુરચી ઉપર પગ હલાવતા હલાવતા ઓઢી પહેરીને ઓઢીને એક પવન ઠંડો ના જવો જોઈએ મોન્ટું ભગત આ તો પુલાશ્રમમાં ચાર દિવસ રહ્યા હોઈએ ને પછી આ કથા સાંભળીએ તો ખબર પડે નીલકંઠ પ્રભુએ એક પગે ઉભા રહીને બંને હાથ ઊંચા કરીને કડકડતી ઠંડીમાં એટલી ઊંચાઈ ઉપર પ્રભુનું ફૂલ પણ કોમળ પ્રભુનું શરીર છે આવા સમયે નીલકંઠવર્ણીની મૂર્તિને તમે જાણો છો વર્ણન કર્યું છે ને એ માથે ચળકતા भूरा भला छे, के केशे भाल विलसे, नेत्रो बहू छे नासाग्रे धरिदृष्टिते नव चळे સા દિશે નિર્મળે શોભે છે મુખ વળી આવું કઠોર તપ કરે છે છતાં એના મુખ ઉપર પૂર્ણિમાના ચંદ્ર જેવું તેજ છવાયેલું છે એના ગાલમાં મંદ હાસ્ય મધુર સ્મિત સ્માઈલ ભગવાન છે ને અને તપ છે ને માણસને અંદરથી બહુ મજબૂત બનાવી દે આપણા ગુરુજી તપશ્ચર્યા કરે તમે જાણો છો ને મહારાજને રાજી કરવા માટે આજે નક્કી કરો આ કથા સાંભળીએ છીએ ને આપણે હિમાલયમાં ન જઈ શકીએ આપણે પુલહાશ્રમમાં એક પગે રહીને તપ ન કરી શકીએ ગંદકીના એકસો આઠ પ્રવાહમાં આપણે અમેરિકાવાળા ક્યાં નાઈ શકવાના પણ એટલું તો નક્કી કરો કે આપણને ભગવાનની ભક્તિમાં કંઈક આડું આવતું હોય એને છોડી દઈએ આટલું તો નક્કી કરો આપણો સ્વભાવ છોડીએ આપણી કુટેવો છોડીએ આપણી બોલવાની કંઈક ખરાબ આદત હોય તો એ છોડીએ કોઈક લત કંઈક કુટેવ એને છોડીએ આ કથા અમારા દાદાને કેવી અડી કહું આ તપ ત્યાગની બહુ કથાઓ ચાલીને તો ઘનશ્યામ દાદા એક દિવસ ઉપર આવ્યા કે સ્વામી હવે બધું મને બે રોટલી અને દૂધ બીજું કંઈ આપવાનું નહીં કેમ બસ હવે નક્કી કર્યું આટલું જ જમવું છે અને આ શરીરમાં તો જેટલું નાખીએ ઓછું જ પડે સંતોએ આજ્ઞા કરી દાદા મેં કહીએ ત્યારે જમજો બાકી રોટલી ને દૂધ એ સિવાય કશું નહીં તીખું નહીં તળ્યું નહીં ગળ્યું નહીં કશું જ નહીં કંઈક તો છોડવાની ઈચ્છા જાગે ભગવાનને રાજી કરવા માટે આપણે ભગવાનને મફતમાં રાજી કરવા છે પણ મફતમાં ભગવાન રાજી થયા નથી એ તો ખબરદાર થઈને સુરવીર થઈને ખરેખરો થઈને મંડે છે ને એના ઉપર ભગવાન કૃપા કરે છે અને એની કૃપા થાય ત્યારે કારણ શરીર ભૂક્કે ભૂક્કા બોલી જાય છે અને આત્મા બ્રહ્મરૂપ થાય છે બ્રહ્મ થયેલા આત્મામાં પરબ્રહ્મ સતહ અત્યંત પ્રકાશમાન પ્રગટ થાય છે આ જ ભગવાનની પ્રાપ્તિ આ જ અક્ષરધામનું સુખ આ જ ભાવ આ જ પામવા જેવું તત્વ પણ કોના ઉપર ખરો થઈને મંડે એના ઉપર નીલકંઠ વર્ણીની આ તપશ્ચર્યા આપણે સાંભળીએ તો છીએ પણ આમાંથી જીવનમાં આટલું નક્કી તો કરી લઈએ હા આ ભંવરલાલ દોશીની વાત સાંભળીને મેં એણે કેટલી સરસ વાત કરી દુનિયા મારા ત્યાગને ભૌતિક રીતે મૂલવી રહી છે અને દુનિયાની નજર ભૌતિકતામય જ છે પણ હું જે છોડું છું ને એના કરતાં કંઈ ઘણું આગળ પામવા જઈ રહ્યો છું મને દેખાય છે બીજાને દેખાતું નથી આ કોની નજર છે સંતની નજર આ કોની નજર છે ભક્તની નજર આ કોની નજર છે જેણે ભગવાનને પામવા હોય એની નજર આપણા મામા જેવા મુક્તની નજર મામા છેલ્લા શ્વાસ સુધી મહારાજની સેવા કરી જતા જતા એવા દાખલાઓ બેસાડતા ગયા આપણે સાંભળ્યું હતું ને છેલ્લા ત્રણ ચાર દિવસ તો પરિવાર સાથે પણ એટલો બધો નાતો તોડી નાખ્યો હતો ખાલી ઘરમાં શરીર હતું મન અને આત્મા તો એનો મહારાજ સુધી પહોંચી ગયો હતો સમજીને છોડે છે ને એ મુક્ત બને છે અને પરાણે જેને છોડવું પડે છે ને એવા મૂર્ખાઓ અંતે જમપુરીના જમના હાથે માર જ ખાય છે બસ નીલકંઠ પ્રભુ તપશ્ચર્યા કરે છે અતિ દિવ્ય પ્રભુનું તપ છે એમનું મુખ પૂર્ણ ચંદ્રના જેવું શોભે છે જોવા માત્રથી જ તેમાં સહુના મન લોભાઈ જાય છે અમે મનમાં વિચારી જોયું છે કે બ્રહ્માની સૃષ્ટિમાં વર્ણિના જેવો કોઈ બીજો નથી એમણે એવું તપ આરંભ્યું છે કે કોઈ મનુષ્યથી આવું તપ થઈ શકે નહીં આના તપ આગળ આપણું તપ તો છોકરાની રમત જેવું લાગે છે ઉંમરમાં નાના બાળક દેખાય છે પણ તેમાં મોટપ ઘણી રહી છે તેમને જોઈને અત્યંત વિસ્મય થાય છે પરમેશ્વર સિવાય આવું તપ બીજા કોઈથી થઈ શકે નહીં આવું બધા તપસ્વી લોકો બોલતા હતા વરણીનું અત્યંત કઠિન તપ જોઈને જે તપસ્વી મુનિજનો હતા તે તો પ્રભુને બહુ દુઃખ થતું હશે આવું સમજીને તેઓ મનમાં દુખાતા હતા વાત તો સાચી જ છે આપણા ગુરુજી વરસ વરસના ધારણા પારણા કરે આપણને તો લાગણી છે એટલે આપણને એમ થાય ગુરુજી હવે છોડી દો તો સારું છોડી દો તો સારું પણ એમનો નિર્ધાર કેવો હોય એ મેરું રે ડગે પણ જેના મનડા ડગે નહીં પાન બાઈ મેરું ડગે પણ એનું મન ન ડગે ગોપાળાનંદ સ્વામીને વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે જેને જે વાતનો ઈશક હોય શું બોલ્યા જેને જે વાતનો ઈશક હોય એના વચ્ચે હજાર અંતરાય આવે ને તો પણ અંતરાયનો રોક્યો એ રોકાતો નથી એને જ સાચો ઈશક કહેવાય જગતમાં કેવા ઈશક હોય આ મહેસાણાવાળા કેટલા બધા કથા સાંભળતા હશે પૂછો અમેરિકા કેમ આવે છે લોકો મેં તો ચાર પાંચની હિસ્ટ્રી સાંભળીને આપણા હરિભક્તોની મને થયું કે આ લોકોને એકવાર કથામાં અહીંયા લાઈવમાં જાહેરમાં બોલાવીને કેવરાવું છે તમે કેમ આવ્યા કયો મહિને બે મહિને કેટલા દેશો ફરતા ફરતા કપડાં ઉતારી લીધા હોય જેલમાં પુરાયા હોય તો ઈન્ડિયા જવાનો સંકલ્પ ન થાય મરી જશું અને કા અમેરિકા જશું બસ મનમાં આટલું નક્કમ હોય ગાંઠ વાળીને આવ્યા હોય વિચાર તો કરો અમેરિકામાં સુખ દેખાય ઇન્ડિયામાં દુઃખ દેખાય જોયું તમે ઇન્ડિયામાં દુઃખ દેખાણું અને અમેરિકામાં સુખ દેખાણું એટલે અમેરિકાને પામવા માટે કેવી તૈયારી માણસ કરે કેવી તૈયારી કેવો જજો અરે છ મહિને આઠ મહિને આવે ભીખું દાદા આઠ મહિને આવે આવ્યા પછી પાછું ઇલિગલ હોય અહીંયા પાછો એકલો આવ્યો હોય અને એના આખો પરિવાર તો ઇન્ડિયા હોય એટલે નવ દસ બાર એક ભાઈ તો બાર વર્ષ સુધી કે એક સ્વામી મારા દીકરાનો જન્મ થયો મેં એનું મોઢું નથી જોયું રડે આપણી આગળ ભાઈ નથી જોયું જોયા હોય ને જાઓ ને એમાં શું અઢાર અઢાર વર્ષ સુધી એમ આ લોકમાં જ્યારે દુઃખ દેખાય આ લોક જ્યારે નાશવંત દેખાય આ લોક જ્યારે મિથ્યા દેખાય અને ભગવાનનો લોક જ્યારે સત્ય દેખાય ભગવાનનો લોક જ્યારે સુખરૂપ દેખાય આ બંને પેરેલ ચાલે છે હા જગત જો નાશવંત દેખાય તો જ પરમાત્મા અવિનાશી દેખાય જગતમાં જો દુઃખ દેખાય તો જ પરમાત્મામાં સુખ દેખાય અથવા તો બીજો રસ્તો લો આ વૈરાગ્યનો રસ્તો કહેવાય આને વૈરાગ્યનો માર્ગ કહેવાય આ જ સમજણ બીજી રીતે પણ થાય કેવી રીતે જો પરમાત્મામાં સુખનો અનુભવ થાય તો ઓટોમેટિક જગતમાં અમારા જય ભગત બોન અમેરિકામાં કે ઇન્ડિયામાં અમેરિકા બોન છે પણ એને ઇન્ડિયા જાય તો ના ગમે ડટ્ટી લાગે કેમ ગરમી લાગે કેમ અહીંયા સુખ દેખાણું એટલે ત્યાં દુઃખ દેખાણું અને કોઈ ઇન્ડિયા વાળો ત્યાં જન્મ હોય ને બાવીસ પચીસ વર્ષ પછી અમેરિકા આવે અને અહીંયા સુખ જોઈ જાય તો ટૂંકમાં આવી રીતે જ્યારે પરમેશ્વરની મૂર્તિનું તાન જાગે ને એને પામવા માટેની ભૂખ જાગે ને ત્યારે ભગવાનને માટે પછી ભગવાનની આજ્ઞા પાળે ભગવાનના વચનમાં ખબરદાર થાય ભગવાનને અને ભગવાનના જે સંત હોય ભક્ત હોય એને રાજી કરવાની એની ઈચ્છા જન્મે અને ત્યાર પછી એ ભગવાન સુધી પહોંચે છે ભક્તિ અને ધર્મ બંને દિવ્ય દેહ શ્રીહરિની પાસે જ રહેતા તે બંનેને પુત્રરૂપ હરિ ઉપર અત્યંત દ્રઢ હેત હતું તેથી તેઓ ત્યાં શ્રીહરિ પાસે અખંડ નિવાસ કરીને રહ્યા હતા વરણીએ અત્યંત કઠોર તપથી શરીરને અતિશય ક્રુશ કરી દીધું હતું ભક્તિ ધર્મ બંને પુત્રને કશું કહી શકતા નહીં શ્રીહરિ ઉપર અતિશય હેત હતો નિરંતર પાસે રહેતા હતા તમે અઝર અમર અવિચળ સદા રહો આવા આશીર્વાદ નિત્ય આપતા હતા શરીર તો એટલું બધું દુર્બળ થઈ ગયું હતું જે જોયું જતું ન હતું શરીરમાં રતિ ભાર પણ રુધિર ન રહ્યું હતું નખથી શીખા પર્યંતના ભાગમાં જેટલી નાળીઓ હતી તે બધી દેખાતી હતી આવી ક્રુશ કાયા કરી નાખી ભગવાને શરીરને આવું સૂકવી નાખ્યું તપ કરીને વચનામૃતમાં મહારાજ પણ બોલ્યા કોઈ એમને પથ્થર ને તો પાણી નિસરે લોહી ન નિસરે આવી રીતે અમે અમારા શરીરને સૂકવી નાખ્યું સાંભળ્યું છે ક્યાં આવું સાંભળ્યું છે આવું તપ મહારાજે કર્યું એ માનસન રહ્યું તીવ્ર તપથી અસ્થિ ત્વચા દેહ છે રાખે તો પણ નિત્ય તપમાં એવા મુનિ એહ છે ઉનાળે વરસા તેના ચિહ્ન જુદા જુદા શરીરમાં ધર્માત્મ જે છે ધર્યા શરીરમાંથી લોહી અને માંસનો ભાગ સૂકવી નાખ્યો કેવી તપશ્ચર્યા કરી હશે આ ભૌતિક દુનિયાના માણસને આ ન સમજાઈ શકે હા દરરોજ સવારે જાગીને વજન ચેક કરવા જાય એને આ વસ્તુ ન સમજાય તપનો ને ત્યાગનો માર્ગ સંયમ અને વૈરાગ્યનો માર્ગ એ તો એ માર્ગે ચાલે ને એ હરિનો માર્ગ છે સુરાનો નહી કાયરનું કામ જે પ્રથમ પેલો મસ્તક મૂકી પછી લેવું નામ જે માથું કાપીને મૂકી શકે ને એ આ માર્ગે આગળ સરફરોશી કી તમન્ના અમારે દિલ શહીદ થવાની કુરબાન થવાની જેની હિંમત હોય ને એ આ માર્ગે ચાલી શકે પ્રેમ પંથ જ્વાળા ભાળી પાછા ભાગે જે આપણને લાગે પ્રેમનો માર્ગ પણ પ્રેમનો માર્ગ સેલો નથી એક જ સિક્કાની બે બાજુ છે સુરવીર થાય એ જ પ્રેમી થાય પ્રેમી થાય એ જગતમાં એવું નથી જગતમાં પ્રેમી માણસો બહુ સુરવીર હોય તમે જોજો ભાગી જાય આખી દુનિયાથી કોઈથી દબાઈ નહીં પપ્પાને છોડવા પડે તો બોલો મમ્મીને છોડવા પડે તો કુટુંબ પરિવારને છોડવા પડે બધાને છોડી દે પણ આને તો નહીં છોડવું એમ કહી દે જોયા છે ને નફટ બની શકે બરાબર એ નાક કપાવી શકે આબરૂ વિના ના થઈ શકે જે થાય પણ અમે કરશું કરશું ને પાછા કે દિલ તો પાગલ હે પ્રેમનો માર્ગ એ સુરવીરતાનો જ માર્ગ છે જગતમાં પણ એવો સાચો પ્રેમ જો ભગવાનમાં થાય ને તો જીવ સુરવીર બની જાય પછી આ જગતને જગતની આશાઓને જગતની અપેક્ષાઓને છોડતા વાર નથી લાગતી આ ભક્તિનો માર્ગ એટલા માટે શ્રીજી મહારાજે પોતે જીવનમાં ત્યાગ રાખ્યો પણ ઉપદેશમાં ભક્તિ રાખી કેમ કે ભગવાનમાં આવો પ્રેમ થશે ને તો પણ છોડતા વાર નહીં લાગે છૂટી જશે જગત પણ આપણે બે માર્ગમાં કાચા પ્રેમમાંય ઢીલા અને વૈરાગ્યમાં તો જીરો જ ધર્મને ભક્તિ ભગવાન શ્રીહરીના આવા કૃષ શરીરને જોઈને દુઃખી થાય છે પણ પોતાના પુત્રને રોકી નથી શકતા કહી પણ નથી શકતા જાણે છે આનું મન તો એટલું મક્કમ છે એટલું દ્રઢ છે એવો દ્રઢ એને નિર્ધાર કર્યો છે હવે આને આ માર્ગેથી કોઈ રોકી ન શકે સંસ્કૃતમાં ખૂબ સરસ શ્લોકો છે એવા સરસ સરસ શ્લોકો છે કયો માણસ અવળી બાજીને પણ સવળી કરી શકે કયો માણસ અસંભવને પણ સંભવ કરી શકે છ વસ્તુ ગણાવી ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યત્ર વિદ્યંતે તત્ર દેવઃ સહાયકૃત છ વસ્તુ એની પાસે બહુ મક્કમ હોય ઉદ્યમ સૌથી પહેલાં એટલો બધો મહેનતું હોય એવી મહેનત કરી જાણે નીચોવાઈ જાય પોતાની જાતને નીચોવી નાખે છ વસ્તુ યાદ રાખવા જેવી છે કોઈ પણ ક્ષેત્રમાં ભગવાનની કૃપાનો અધિકારી આ જ બને છે પ્રારબ્ધના અવળા પાસાને સવળું કરી શકે છે ઉદ્યમ એની પાસે હોય મહેનત હોય અને આપણે બધા કેવા છીએ શોર્ટકટ લેવાવાળા મફતમાં જો મળતું હોય તો મહેનત કરવામાં આપણે કોઈ માનતા એવું સરસ કોઈ લખ્યું ધી આગ્યું પણ સાંભળજો સમજ સમજાશે તો જ આ કામ લાગશે આગ્યું પણ ઉડે ને તો જ ચમકે બેઠું હોય ને તો ન ચમકે એમ બેઠાડું માણસ એ ક્યારેય ચમકે નહીં પણ પરિશ્રમી બને મહેનતું બને ત્યાર પછી જેની ચમક શરૂ થાય અને આજના માણસને મહેનત નથી કરવી ઉદ્યમ સાહસમ પૈસા માટે માણસ ગમે તે સાહસ કરી શકે પણ સત્સંગ માટે સાહસ કરનારા જોયા તમે ચાલો ટૂંકી વાત કરો તમને આમ તો મારે ન કહેવી જોઈએ પણ કહી દઉં કથામાં અમેરિકામાં વીસ મંડ વીસ વર્ષથી પચીસ વરસથી મંડળો ચાલે સોસો ભક્તો ભેગા થાય દોઢસો દોઢસો ભેગા થાય વાત કે નહીં કરે મંદિર કરવું છે સ્વામી તમે કંઈક ગોઠવી આપો અલ્યા ભાઈ અમે ક્યાં અમારે કંઈ ખીસ્યું નથી બેંક બેલેન્સ અમે ક્યાંથી ગોઠવીએ એક એક માણસ મિલિયન મિલિયન બબ્બે મિલિયન સાહસ કરી શકે જુઓ તમે એવા ભેગા થાય એવા એમાં કોઈ મોટેલ બિઝનેસ વાળા હોય કેટલા મોટા અને પાછા પૈસા કોની પાસે કોની પાસે શોધે કે તમે સમય આ બધું વિચરણ કરો છો ને જ્યાં એ મુકતા જાવ ને તો મંદિર અલ્યા ભલા માણસ સાધુને ને સુકામ મીચવો છો તમે જગતના માર્ગે માણસ સાહસ કરી શકે છે ચાલો મંદિરની વાત તો છોડો આઠ કલાક કે દસ કલાક સ્ટોરવાળા તો બધા વાતો કરે સ્વામી દસ કલાક અમે ઊભા ઊભા દરરોજ કામ કરીએ છીએ એ કરી ભગત કે સ્વામી સાત વર્ષથી એક રજા મેં પાડી નથી એક રજા સવારે સેવન ઓ ક્લોક જાઓ રાત્રે ટેન ઓ ક્લોક આવું એવાને એવા શબ્દ કહું છું હા એના સાત વર્ષમાં એક રજા પાડી નથી ઊભા ઊભા કામ કરું છું આપણે એકાદશીમાં ખાલી ઊભા ઉભા બાર કલાક ધૂમ રાખી જો કેટલા થાકી જાય આશીત ભગત તમે થાકી જાવ હા સ્ટોરમાં થાક નથી લાગતો અહીંયા લાગે છે હાડકા દુખતા હોય ને કમર દુખતી હોય ને ઊભા થઈ શકાય એવું ન હોય ને તો સાહસ કરીને ત્યાં પહોંચી જઈએ અહીંયા થોડું જો આઘું પાછું હોય ને ખાલી શરદી થઈ ગઈ હોય ને ઉદ્યમ સાહસમ પ્રકૃતિની સામે ચાલવાની જેની તાકાત હોય સાહસનો અર્થ એ થયો પ્રકૃતિની વિપરીત દિશામાં પવનની સામે ટકરાવાની જેની તાકાત હોય સાહસ છે ધૈર્યમ પછી ધીરજ હમણાં બહુ સરસ હું વાંચું ને તરજ એટલું સરસ વાંચ્યો ને આશીત ભગતા મનમાં રહી જાય કેટલું સરસ કહે લખ્યું કે મરચું ખાય તો મરચાંનો સ્વાદ કેવો હોય મરચાંનો સ્વાદ તીખો છે બધાને ખબર છે સાકરનો સ્વાદ ગળ્યો છે બધાને ખબર છે પણ પૈસાનો સ્વાદ કેવો છે કોઈને ખબર છે મોન્ટું ભગત ક્યારે વાંચ્યું તમે સાકરનો સ્વાદ ગળ્યો છે બધા જાણે છે મરચાંનો સ્વાદ તીખો છે બધાને ખબર છે પણ પૈસાનો સ્વાદ કેવો છે ખબર પૈસા આવે ને ન આવે ને ત્યારે એક જ દુઃખ છે ક્યાંથી લાવવા પણ એ ચાખ્યા પછી કયું દુઃખ છે ખબર છે પેલો એનો સ્વાદ એ પૈસા આવે એટલે ઓછા જ પડે આ પેલો એનો ટેસ્ટ એનો સ્વાદ પેલા તો ઓછા જ પડે ગમે એટલા એવા હોય લાખ ધાર્યા હોય ને સવા લાખ મળે ને તો પણ અને એકદમ સાચી વાત કહી દઉં તમને નહીં બધાને જ સત્સાધુ કે ગ્રહસ્થામાં કોઈ બાકી નથી અરે ગુણાત્યાનંદ સ્વામી ધન ઉપર કેટલું બોલ્યા સ્વામીની વાતો વાંચો સ્વામી કે સ્ત્રી તો સારી સ્ત્રીની આસક્તિ તો ક્યારેક છૂટે ધનની આસક્તિ તો છૂટતી જ નથી પૈસાનો પહેલો સ્વાદ કેવો છે ઓછું જ પડે બીજો સ્વાદ જલ્દી મળવા જોઈએ કેવા અને આમય તમે જો કોકને ખબર પડે મને આટલા અહીંથી મળવાના છે સપના એના જોતો હોય બરાબર સોણલા પણ એના કરતો હોય કેટલા પણ કેમ જલ્દી મળી જાય એ વાત સાચી ખોટી ધીરજ ક્યાં છે ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ એટલે વિચાર મનન જેને આપણે કહીએ ચિંતન શક્તિ અને પરાક્રમ આ છ વસ્તુ જ્યારે હોય છે ત્યારે માણસ અસંભવને પણ સંભવ કરી શકે ટૂંકમાં આવો જે પુરુષ છે એ ભગવાનની કૃપાનો અધિકારી બને છે આ શ્લોકનો અર્થ એ છે આવા વ્યક્તિ ઉપર ભગવાન કૃપા કરે છે એના અવળા પરાર્ધને પણ ભગવાન સવડું કરી શકે છે ઇતિહાસમાં કેવી કેવી ઘટનાઓ ઘટે તમે જાણો છો હમણાંની ઘટના તમે જુઓ આ મેં તમને કહ્યું એક ગરીબ કુટુંબમાંથી આટલો બધો બિલિયનર થયેલો માણસ અને પાછો એ બધું છોડીને પાછો હાવ છોડી દે એ કંઈ ભગવાનની કૃપા વિના ન થાય ભગવાનની કૃપા ન હોય તો એક ખાલી એક રૂપિયો છોડવો હોય તો એના છૂટી છોડી શકે ભગવાનની કૃપા કોને મળે છે આ છ વસ્તુ જે મહેનત કરે ને એના ઉપર ભગવાનની કૃપા ઉતરે છે ભગવાનની કૃપાનો અધિકારી થાય છે ભગવાન શ્રીહરી તો સાક્ષાત ભગવાન છે એના માટે તો ક્યાં વાત જ છે પણ એના જીવન દ્વારા ભગવાન તમને અને મને પ્રેરણા આપે છે આવું જ્યારે જીવન થાય ને ત્યારે એ ભગવાનને રાજી કરી શકે અસ્થિ દેખાતા હતા ક્યાંય માંસ ન રહ્યું હતું હાડ સાથે ચોટેલી ત્વચા એક માત્ર બચી હતી દેહને જોતા એમ લાગતું હતું કે હવે દેહ કોઈ પણ રીતે રહેશે જ નહીં એમ જોનારા બધા લોકો કહેતા હતા શ્રીહરિએ શરીરથી આવું તપ આદર્યું હતું મુખે ધીરેથી ગાયત્રીનો જપ કરતા હતા પોતે ભગવાન હોવા છતાં ભાવનાથી સૂર્યનારાયણનું ધ્યાન કરતા હતા પુલ્હાશ્રમમાં શ્રીહરી હંમેશા આવું તપ કરતા શ્રીહરિની અકળ કળા કોઈ લેસ માત્ર પણ ઓળખી સમજી શકતા નહીં ભગવાન અકળ છે અકળ એટલે કળી ન શકાય એવા છે એને આપણે કળી ન શકીએ એને ભજી શકીએ ખાલી બસ અને આપણે ભગવાનને શું કરવા જઈએ છીએ કળવા જઈએ છીએ પ્રશ્ન પૂછીએ લગભગ માણસો એ જ કરે છે ને ભગવાનને કળવાનું જ કામ કરે છે એટલે કોઈએ કહ્યું છે વિચાર ખુદ ઉપર કરો અને વિશ્વાસ ખુદા ઉપર કરો જીવનમાં જીતવું હોય તો વિચાર ખુદ ઉપર કરો અને વિશ્વાસ ખુદા ઉપર કરો પણ આપણે અવળું કરીએ છીએ વિશ્વાસ કોના ઉપર કરીએ આપણી જાત ઉપર આપણે વિશ્વાસ મૂકી દીધો પણ ભગવાન ઉપર હંમેશા વિચાર વિશ્વાસ આંધળો વિશ્વાસ જે કરશે મારા મહારાજ સારું કરશે જે થઈ રહ્યું છે જે થઈ ગયું છે અને જે થશે એ મને મળ્યા જે આ મહારાજ એના વતે જ થાય છે અરે શ્રીજી મહારાજના શબ્દો આપણે લો મહાપ્રલય જેવું દુઃખ આવી પડે છતાં મારા મહારાજ સિવાય રક્ષાનો કરનારો બીજો કોઈ નથી આ મહારાજ સિવાય અનંત કોટી બ્રહ્માંડમાં બીજો કોઈ ભગવાન નથી આ વિશ્વાસની લેંગ્વેજ છે આ વિશ્વાસ કોનામાં છે કે મુક્તાનંદ સ્વામીના જીવનમાં તમે જુઓ નાકકાન કાપવા તૈયાર થયા હા જોયું છે ને મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કોટડીમાં પૂરી દે નાક અને કાન કાપવા તૈયાર થાય છરો ઘસવા લાગે બ્રહ્માનંદ સ્વામી તો ડરી જાય મુક્તાનંદ સ્વામીને કે સ્વામી આજનો દિવસ છૂટ આપો થોડી કળા કરવાની છૂટ આપો આજના દિવસ પહેલાં બહુ કરી છે ને સ્વામી તો આમ મજબૂત હતા બધી રીતે એમ કંઈ કોઈ નાક કાનને અડી ન શકે જો હિંમત કરે તો ત્યારે મુક્તાનંદ સ્વામી જવાબ આપ્યો અરે બ્રહ્મ મુનિ પાછલા કેટલા જન્મમાં સ્ત્રી પુત્ર પરિવાર સમાજ માટે નાક અને કાન કપાવ્યા હશે તો આ જન્મે ભગવાન શ્રીહરિની આજ્ઞા પાળી અને ભગવાન શ્રીહરિને માટે નાક અને કાન કપાવાના થાય આમાં તમે આટલી ચિંતા શા માટે કરો કાપવા દો ને આમાં પણ મહારાજને કંઈ સારું કરવું હશે આવા સમયે ધીરજ રે આવા સમયે વિશ્વાસ રહે આવા સમયે વિશ્વાસ રહે આવો વિશ્વાસ જાગે ને વિચાર ખુદ ઉપર કરો અને વિશ્વાસ ખુદા ઉપર કરો જીવનમાં જીતવા માટેનું આ સૂત્ર છે ભગવાન ઉપર વિશ્વાસ મોટા સત્પુરુષ ઉપર વિશ્વાસ આપણે શનિવારે પ્રેઝન્ટેશન બતાવ્યું હતું ને ખબર છે મેં વાત કરી હતી પ્રથમનું વચનામૃત સોળવું ને પ્રથમનું વચનામૃત સોળવું મેં વાત કરી હતી ભગવાન અને ભગવાનના સંત જે વચન કહે છે પરમ સત્ય માને મહારાજ કેવી કેવી ભાષા બોલ્યા છે પરમ સત્ય માને પોતાના મનના ગાટભેળો ન ભળે સાધુના વચનમાં વિશ્વાસ રાખે એને વિવેકી જાણવો છે આવો વિશ્વાસ આપણને સાધુની વાતે વાતે તર્ક કરનારા સાધુની વાતે વાતે સંશય કરનારા માયાની લાતો ખરનારા સ્ત્રી પુત્રાધિકની ગુલામી કરનારા ધન માટે આઘુ પાછું કરનારા એને શું ભગવાનની ભક્તિનો અધિકાર છે એ અક્ષરધામની વાતો કરે શોભે એકાંતિક ભક્ત થવાની વાતો કરે એના મોઢામાં વાત યોગ્ય કહેવાય ખરી ક્યારેક દુઃખ થાય આ શાસ્ત્રો છે ને એટલે કહું છું આ શાસ્ત્રો છે એટલે કહું છું આજના સત્સંગને જોતા ક્યારેક ક્યારેક તો એવું લાગે આપણે હજી સત્સંગમાં કેજીમાં દાખલ નથી થયા સત્સંગમાં કેજીમાં પેલા ધોરણમાં હજી આપણે નથી પહોંચ્યા આ શાસ્ત્રની વાત એટલે તો ગુરુજી કહે છે અરે ગુણાતાનંદ સ્વામી કહ્યું ગોપાળાનંદ સ્વામી કહ્યું વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું જ્યાં સુધી નિર્વાસનિક નથી થતો ને ત્યાં સુધી કોઈ પણ ભગવાન સુધી પહોંચવાનો જ નથી દયાળુ છે પણ એમ કંઈ સીધે સીધા નહીં લઈ જાય માટે આજથી મંડીએ આજથી પુરુષાર્થ કરીએ જગતની આસક્તિથી દૂર થઈએ જગતની ખોટી અપેક્ષાઓને છોડીએ જગતના મોહને મારી નાખીએ ટાળી નાખીએ જો ભગવાનને રાજી કરવા હશે એક જ વાસણમાં દૂધ અને દહીં નહીં ચાલે એમ એક જ જીવનમાં એક જ મનમાં એક જ હૃદયમાં જગતની પણ આશા જગતને પણ મેળવી લઈએ રાજી કરી લઈએ ભગવાનને પણ રાજી કરી લઈએ એ નથી ચાલવાનું કર્તવ્યની ભાવનાથી બધું કરો ભગવાને તમને જ્યાં રાખ્યા છે જે સ્થિતિમાં રાખ્યા છે જેની સાથે રાખ્યા છે કર્તવ્યની ભાવનાથી બધું કરો આસક્તિની ભાવનાથી નહીં માખી સાકર ઉપર બેસીને ને વાંધો નહીં પણ મધ ઉપર બેઠીને તો ગઈ બસ આટલી છટકબારી એક રાખો નીલકંઠ પ્રભુ અકળ છે તપસ્વી સાધુ સંતો પ્રભુની તપશ્ચર્યા જોઈને પોતાની બુદ્ધિ પ્રમાણે અનુમાન કરી રહ્યા છે આ પ્રહલાદ લાગે છે આ ધ્રુવ લાગે છે આ દત્તાત્રેય લાગે છે આ કપિલ મુનિ લાગે છે અને સાક્ષાત નારાયણ લાગે છે પોતાની રીતે અનુમાન કરી રહ્યા છે શ્રી હરિએ ચાર માસ સુધી હાથ ઊંચા રાખીને મસ્તક ઉપર પડતી વરસાદની ધારાઓને સહન કરી હિમાલય છે એમાં ઠંડીનો સમય અને ચાતુર્માસ ચોમાસામાં મહારાજ ગયા છે એ ચાતુર્માસના ચાર મહિના હિમાલયમાં કેવા હોય પણ ભગવાન છે ને સૂર્યને તત્કાળ પ્રસન્ન કરવા માટે તેમની ઘણી જ ઉપાસના કરી ભગવાન અધીરા બન્યા છે પણ સૂર્યનારાયણને રાજી કરવા માટે તમને મને શીખવાડે છે આમ તો અધીરાપણું સારું જ નથી ધીરજ રાખવી જ જોઈએ બરાબર મેં હમણાં કથામાં પણ વાત કરી હતી ને એક દિવસ એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ પોઈઝન કોઈપણ વસ્તુ એક્સ્ટ્રીમ પોઝિશનમાં જાય એ પોઈઝનનું જ કામ કરે પણ તેમ છતાં સતાનંદ સ્વામીએ ભગવાન શ્રીહરિના મહિમાનું વર્ણન કરતા જનમંગલ સ્તોત્રમાં ત્રણ વાર અતિશબ્દ વાપર્યો ધીમંતભાઈ ત્રણ વાર અને આ ત્રણ જગ્યાએ આપણને બધાને શીખવાડ્યું આ ત્રણ જગ્યાએ તમે અતિરેક એટલે કે એક્સેસ એટલે કે અતિશય કરશો અતિરેક કરશો તો તમને વાંધો નહીં આવે અતિ અતિપાવનાય નમઃ અતિ કારુણ્ય નય નાય ન અતિ ધૈર્ય નમઃ કોઈ માણસની ધીરજ અતિ પડતી હોય ને ઠંડો હોય ને આવો બરફ જેવો હોય ને પોદળા છે એમાં નુકસાન નથી ધીરજમાં પણ અધીરાપણામાં તો નુકસાન નુકસાન ને અને આજનો માણસ એટલો બધો ઇમ્પેશન્ટ બન્યો છે દરેક વાતમાં અધીરો ભગવાન શ્રીહરી ભગવાનને રાજી કરવામાં અધીરા બન્યા છે ભગવાનની ભક્તિમાં આપણે અધીરા બનીએ મેં કીધું ને અધીરાય દોષ છે કથાનું મંતવ્ય ગઈકાલનું કીધું ને તમે દોષ પણ ભગવાનના સંબંધને પામે ને ત્યારે ગુણનું કામ કરે કામ એ દોષ હતો ગોપીને કૃષ્ણમાં કામ દ્વારા પ્રેમ થયો પણ ગોપીનો કામ પણ એનું પાત્ર કૃષ્ણ હતા તે કામ પણ કલ્યાણ કરનારો બન્યો કંસનો ક્રોધ ક્રોધ હતો પણ કૃષ્ણમય બન્યો તો ક્રોધ પણ કલ્યાણનું સાધન બન્યું પણ ભગવાન સંબંધને પામે ત્યારે ગુણ બને અધિરાય દોષ છે પણ ભગવાનને અધિરાય થાય ને તો શું થઈ જાય ગુણ થઈ જાય પણ આપણને અધિરાય છે કે નહીં ઘણી બધી છે નહીં મને હમણાં એક ભાઈ કહેતા અમે વિચરણમાં ગયા મને આ બધું યાદ ઘણું રહે હરીશભાઈને બધું ટાઈમે નીકળી જ જાય પાછો મને કે સ્વામી આમ હસતા હસતા હા એ ચાર પાંચ માણસો ભેગા થયેલા ને પછી એક હરિભગત નહોતા એ પણ આવી ચડેલા ઘણા આવી ચડ્યા હોય અને એ પછી એકદમ ખુલ્લા મનના હોય સાધુ આગળ એટલે આપણે સત્સંગની વાતો કરીને બધી વાતો પૂરી થઈ ને પછી બધાને કેમ છો શું છો શું કરો છો બધું પૂછતા હતા ત્યાં પહેલાં ભાઈ બોલ્યા શું બોલ્યા ખબર સ્વામી આકાશના તારા ગણ્યા ગણાય નહીં સમુદ્રના બુંદ ગણ્યા ગણાય નહીં પૃથ્વીના રજકણ ગણ્યા ગણાય નહીં એટલી બધી ઈચ્છાઓ મારી પાસે છે હજી બોલો પૂરી કરો તો બીજું શું યુવાનીમાં નથી સમજાતું ધન અને સંપત્તિ હોય ત્યારે નથી સમજાતું શક્તિ હોય ત્યારે નથી સમજાતું એટલે હું કહું છું ને સમય અને સમજણ બે સાથે ભાગ્યશાળીને જ મળે બીજાને નથી મળતું એને તમે ગમે એટલી વાત કરો ને ભગવાનની ન ઉતરે એને તેમ જ કહેવાય સારું ભાઈ તમે હજી ઈચ્છા બે જ વધારજો આપણે શું વાંધો બે મોટેલ વધારે આપણને શું નુકસાન ક્યારેક ઉતારો કરશું ભીખું દાદા સાચી વાત ને એવાની જરૂર પડે કે ના પડે એટલે આપણે તો રાજી જ થવું આપણે આપણું જોવાનું બીજાનું જોવાનો અધિકાર આપણો નથી મનુષ્ય પાછો નથી વળતો ભગવાનને અધિરાય થઈ છે તત્કાળ સૂર્યનારાયણને રાજી કરવા જ છે આમ કરતાં કરતાં ચાર મહિનાનો સમય પૂરો થયો કાર્તિક સુદ પ્રબોધીની એકાદશી આવી ત્યારે તે નિમિત્તે જાગરણ કર્યું તે વખતે સૂર્યનારાયણ અત્યંત પ્રસન્ન થયા પ્રગટ થઈને આવ્યા અને દર્શન દીધા સ્વરૂપ અત્યંત સુંદર હતું અંગો અંગની શોભા અનુપમ હતી બે હાથમાં અલગ અલગ કમળ હતા નંગ જડિત મુકુટ મસ્તકે હતો બંને હાથમાં સોનાના કડા પહેર્યા હતા ભુજાઓ ઉપર બાજુબંધ બાંધ્યા હતા કાનોમાં સુશોભિત નંગ જડી તેજના અંબાર જેવા કુંડળ પહેર્યા હતા મંદ હાસ્યથી મુખ શોભતું હતું કરુણાથી ભર્યા નેત્ર હતા આવા સૂર્યનારાયણ પ્રગટ થયા અને આવીને દર્શન દીધા ત્યારે અત્યંત પ્રસન્ન થઈને દીનદયાળ શ્રીહરી ધ્યાનમાંથી બહાર આવ્યા કેવો અદ્ભુત મિલન હશે કેવું અદ્ભુત મિલન ભગવાન છે પણ તમને મને શીખવાડવા માટે સૂર્યનારાયણને આકાશના સૂર્યને પૃથ્વી ઉપર લાવી દીધા શું એનું તપ હશે કેવું એનું મક્કમ મન હશે કેવો દ્રઢ એનો નિર્ધાર હશે કોઈ લખ્યું છે હા હું આમ વાંચું કથા માટે મારે દરરોજ વાંચન જોઈએ ને શું લખનારા માણસો લખી ગયા લખનારા એ જો જીવનમાં ઉતારી દીધું હોત ને તો એમાંથી કોઈ ધ્રુવને પ્રહલાદ પાકત દ્રઢ સંકલ્પ દ્રઢ સંકલ્પ સખત પરિશ્રમ અને ચોક્કસ આયોજન આ ત્રણે ત્રણ શબ્દ વિચારવા જેવા છે આના ઉપર એટલા બધા ક્લાસીસ ચાલે છે અત્યારે ઇન્ડિયામાં એટલા બધા ક્લાસીસ શિવ ખેરા તમે નામ સાંભળ્યું હશે ડૉક્ટર અઢિયા જે ઇન્ટરનેશનલ બધા અત્યારે કામ કરનારા માણસો છે દ્રઢ સંકલ્પ સખત પરિશ્રમ અને ચોક્કસ આયોજન હોય ને તો આ માણસ કોઈ પણ અસંભવ કામ સંભવ કરી શકે આપણે ત્રણેમાં સંકલ્પ કરીએ છીએ પણ એની આગળ દ્રઢ નથી પરિશ્રમ કરીએ છીએ પણ સખત નથી હોતો આયોજન કરીએ છીએ પણ ચોક્કસ નથી હોતું દ્રઢ સંકલ્પ કરીને સખત પરિશ્રમ કરવાની તૈયારી હોય અને ચોક્કસ આયોજનથી જો પરિશ્રમ કરવામાં આવે તો એને ફળ મળે મળે અને મળે વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા કાળા માથાવાળો માનવી શું ન કરી શકે આપણને આશ્ચર્ય ન લાગે આ પાંચ ફૂટિયો માણસ છેક ચંદ્ર સુધી પહોંચી જાય ક્યાં ચંદ્ર અઢી લાખ કિલોમીટર દૂર બોલો હવે મંગળ ઉપર પહોંચશે કેટલો દૂર માણસ બાજુમાં ઉભો ને શિરષ્ટાવર બાજુમાં ફોટો પાડો છે કેવું લાગે એ શિરષ્ટાવરને બનાવનાર કોણ પણ એ બધું શા માટે છે ભગવાને આપેલી બુદ્ધિ છે ભગવાને આપેલી શક્તિ છે કૂતરા કરોડો વર્ષથી આ પૃથ્વીમાં ફરે છે થોડા આગળ વધ્યા બીએમડબ્લ્યુમાં ફરતા થયા પણ બીજું કંઈ એનાથી વધ્યું ખરું હોય એ માણસે કૃપા કરી એટલે સિંહ આ પૃથ્વી ઉપર હજારો વર્ષથી છે એ જ લાઈફસ્ટાઈલ એને બરમૂડા પહેરવાનું ચાલુ કર્યું કોઈ એડવાન્સ નહીં હજારો વર્ષ પહેલાનો સિંહ પણ એ જ રીતે જંગલમાં રહેતો પાંચસો વર્ષ પહેલાનો પણ એ રીતે અત્યારનો પણ એ રીતે પાંચસો વર્ષ પછી પણ એ જ રીતે કેમ એક મનુષ્ય જ કેમ આગળ વધે છે મેન ઇઝ મેડ ધ ઓફ ક્રિએશન બાઇબલ છે ભગવાને એને બધું આપ્યું છે બ્રેઇન આપેલું ભગવાનનું છે શક્તિ આપેલી ભગવાનની છે કળા આપેલી ભગવાનની છે સંપત્તિ આપેલી ભગવાનની છે વિચાર આપેલા ભગવાનના છે બધું ભગવાને આપ્યું એનાથી માણસે બનાવ્યું અને તોય માને શું મેં કર્યું બોલો એટલા માટે સૂર્યનારાયણને ભગવાને પ્રસન્ન કર્યા આ કથામાંથી આપણે શીખીએ આપણે પણ જો દ્રઢ નિર્ધાર કરીએ ને એક દિવસ તો ભગવાનની પ્રાપ્તિ થાય છે થાય છે ને થાય છે એકાદશીના દિવસે દર્શન આપ્યા સંપ્રદાયના ઇતિહાસમાં એક કથા નહીં બે કથા નહીં સેંકડો કથા છે કે સંતોને ભક્તોને એકાદશીના દિવસે મહારાજે દર્શન આપ્યા છે એકાદશીના દિવસે અને આપણા મામાને પણ એકાદશીના દિવસે જ મહારાજ દર્શન આપ્યા જ કહેવાય નામ તો દર્શન આપ્યા ધામમાં તેડી ગયા એકાદશીનો દિવસ આ એકાદશીનો દિવસ સંપ્રદાયના ઇતિહાસમાં અને મામાની એકાદશી બહુ વાલી હતી તમને એક બધાને ખબર હોય કે ન ખબર હોય મને ખબર છે આપણા મંદિરનો સીઓ સંત નિવાસમાં આવતો જ નહોતો ઘણા બધા એમાં પ્રોબ્લેમ હતા એ લોકોના પ્રોબ્લેમ બે ત્રણ વચ્ચે ઇન્સ્પેક્શનમાં આવ્યા પણ સીઓ ન આપ્યો પછી એકાદશી દિવસે મામા આવ્યા જૂના સંત નિવાસમાં મને કંઈક સ્વામી મને એક પરમિશન આપશો મેં કીધું શું જો આજે એકાદશી છે હું જાઉં છું મહારાજને સંભાળી સીઓ લઈ આવું મેં કીધું મામા લાવો તો એમાં તો શું પરમિશન આપવાની જોઈએ ને એના માટે આપણે મહેનત કરીએ છીએ પણ સ્વામી એ જે શરત કે ને આપણે લઈ લેવાનો પછી ક્યાં જોવા આવવાના છે સારું મામા તો જાઓ ને અને શરત હજુ આપણે પૂરી કરી દેસું મામા ગયા એને કાગળી આપવું કે તમે આ એક્ઝિટ બદલજો આ બદલજો આ બદલજો મામા કે એ બધું બદલશું ને તને બતાવશું પણ સિઓ તું આપી દે તો ટેમ્પરરી સિઓ લઈને આવ્યા બોલો બાર વાગે આપણા મંદિરની લોન પાસ નહોતી થતી બેથી ત્રણ બેંકોમાં આપણે એપ્લાય કર્યું એકાદશીનો દિવસ હતો મામાનો ફોન આવ્યો કે સ્વામી અત્યારે બેંકના માણસોને લઈને આવું છું અને બેંકના માણસોને લઈને આવ્યા આ જ મંદિરમાં આ જ ખૂણામાં મિટિંગ થઈ અને પંદર મિનિટમાં મામાએ મને કીધું કે આપણી બેંકની લોન એપ્રૂવ થઈ ગઈ એકાદશીનો દિવસ મને કહે બધા કામ એકાદશી જ કરવાના એટલે થઈ જ જાય એટલે ના થાય તો મને કોઈ ના કહેતા પાછા નરે અમે લો શૂટ કરે કહેવાનું ભક્તને અને ભગવાનને સંબંધ છે એ સાચો થઈને ભગવાનને પુકારે એકાદશીનું વ્રત કરતો હોય એનો મહિમા હોય મહિમાથી ભગવાનને સંભાળે ત્યારે ભગવાન એની સાથે રહે છે મોટા મોટા સંતોને એકાદશીના દિવસે મહારાજે દર્શન આપ્યા છે આપણા ગુરુજી પણ કથામાં ઘણીવાર કહે છે એકાદશીની ગુરુજીની કથા બહુ ફેમસ ઓનલાઈન કથા સાંભળનારા ભક્તો એકવાર સાંભળવા જેવી છે એકાદશી વિશે ગુરુજીએ જે કથા કરી છે બાર મહિનાની ચોવીસ એકાદશી ઉત્તમ પ્રકારે કરવામાં આવે આ કથા ગુરુજી વડોદરામાં કરેલી હું ત્યારે હાજર હતો વર્ષો પહેલા ભગવાને તુલસીને ચરણમાં સ્થાન આપ્યું લક્ષ્મીને હૃદયમાં સ્થાન આપ્યું અને એકાદશીને આંખમાં સ્થાન આપ્યું ભગવાને પોતાની સાથે ત્રણ સ્ત્રીઓને કાયમને માટે અખંડ સાથેને સાથે રાખી છે વૃંદા એટલે તુલસી લક્ષ્મીજી સુવર્ણ રેખાના રૂપમાં એકાદશી ભગવાનના નેત્રના તેજના રૂપમાં એ એકાદશી ઉત્તમ પ્રકારે જો કરવામાં આવે તો એક વર્ષની ચોવીસ એકાદશી પૂરી થાય એ પહેલાં ભગવાનને દર્શન આપે કુંઢેલા ગામના ગોવિંદ બાપા કથામાં બેઠા હતા અને આ બાપા કથામાં નક્કી કરીને જાય કે મારે એકાદશી કરવી છે થોડા દિવસ પછી બાપાનો ફોન આવે હું તો કે મારે ગુરુજીની પધરામણી કરાવી છે જોગાનું જોગ પધરાવણી ગોઠવાઈ ગઈ બાપાના ઘરે ગયા ગુરુજીના ચરણ પકડી બાપા રડવા જ લાગ્યા રડવા જ લાગ્યા રડવા જ છાંત જ ન થાય ગુરુજી કહ્યું દાદા શું છે કેમ રડો છો ત્યારે દાદા એટલું બોલ્યા કે ગુરુજી દુઃખનું નથી રડતો સુખનું રડું છું તમે એકાદશીની વાત કરી ઉત્તમ પ્રકારની એકાદશી હજી ગુરુજી આટલી એકાદશી પૂરી થઈ હજી તો ક્યાં બે ત્રણ મહિના માણ થયા હશે આટલી એકાદશી પૂરી થઈ ત્યાં તો શ્રીજી મહારાજે મને પ્રગટ દર્શન આપ્યા ગુરુજી તમે કેટલી મોટી મારા ઉપર કૃપા કરી કહેવાનું મહિમાથી એકાદશીનું વ્રત જો કરવામાં આવે તો ભગવાનની અચૂક કૃપા થાય છે એકાદશીના પવિત્ર દિવસે સૂર્યનારાયણના દર્શન થયા ભગવાન શ્રીહરી અત્યંત પ્રસન્ન થયા શ્રીહરિએ ભક્તિભાવથી દંડવત પ્રણામ કર્યા અત્યંત નિર્મળ મતીવાળા અને નિષ્પાપ શ્રીહરિનો કંઠ ગદગદ થઈ ગયો શરીરની સુદબોધ ભૂલી ગયા અતિશય રોમાંચિત થઈ ગયા બુદ્ધિ અત્યંત વિશુદ્ધ થઈ બંને આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી કરુણાનિધિ બે હાથ જોડીને પ્રસન્ન મનથી સૂર્યદેવની સ્તુતિ કરવા લાગ્યા અકળ મૂર્તિ શ્રીહરિની અકળ ગતિને કોણ જાણી શકે આમાં કોણ ભગવાનને કોણ ભક્ત કોણ કળી શકે એ વાત આપણે આવતીકાલે સાંભળીશું એક ભક્તનું જીવન એક સંતનું જીવન એક સાચા ભગવાનને રાજી કરવા ઈચ્છનારા મોક્ષનું જીવન કેવું હોય એ તો આમાં શીખવા જેવું છે છે ને છે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પૂર્મા પુલહાશ્રમમાં શ્રીહરિનું તપ અને સૂર્યના દર્શન વગેરેનું નિરૂપણ કર્યું એ નામે પચીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની જય